વેલકમ ટુ લક્ષ ગ્રુપ ટ્યુશન, હું રવિ પટેલ લક્ષ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે કે ગવર્મેન્ટની જે સ્પર્ધાત્મક એક્ઝામો જીપીએસસી યુપીએસસીની એક્ઝામો લેવાય છે, બેંકની એક્ઝામો જે લેવાય છે, રેલવેની જે એક્ઝામો લેવાય છે, આ બધાની એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે. ખાસ કરીને ગુણાકારને લગતા અમુક મુદ્દાઓ આવે છે અમુક ચેપ્ટરની અંદર. તો તેના માટે આ સરળમાં સરળ રીતે 1 થી લગાવીને 1000 સુધીના ઘડિયા તમે પેન પણ ઉપાડ્યા વગર એનો આન્સર આપી શકો છો અને એનું તમે ડિસિઝન પાક્કા પાયે લાવી શકો છો. તો એના માટે આ વિડીયો એન્ડ લગી જોજો. અને જો તમારે જરૂર ના હોય તો જે પણ તમારા સંબંધીઓ કે તમારા આજુબાજુ ફ્રેન્ડ મિત્રો હોય તેને શેર કરજો જે આની તૈયારી કરતા હોય. તો ચલો આપણે વધારે સમય બગાડશું નહીં, વિડીયો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ. ઘડિયા 1 થી લગાવીને 1000 સુધી ચલો સ્ટાર્ટ કરીએ. તો 1 થી 10 સુધી તો આપણે ગણતા નથી, પણ આપણે ડાયરેક્ટ અત્યારે 17 લઈએ છીએ. 17 × 5 કરવા છે મિત્રો. શું કરવા છે? 17 × 5. તો હવે જનરલી તમે લોકો અહીંયાથી કરો છો 7 × 5 = 35 બધી રીતે. મિત્રો એ રીતે કરવાથી એ તમારી રીત સાચી છે, પણ એ રીતે કરવાથી આપણને અઘરું વધારે પડતી મહેનત કરવી પડે છે. તો માટે સરળ રીત શું છે તો હું તમને અહીંયા બતાવું છું. 5 × 1 = 5. તો મિત્રો આ દશકનો એકમ અને આ દશકનો અંક છે એટલે 1 0 મૂકી દો. 7 × 5 = 35. તો આનો જવાબ 85 હશે. શું હશે મિત્રો? 85. ત્યારબાદ હજુ પણ એક લઈએ, આપણે 1000 લગી કરવાનું છે મિત્રો. 19 × 6 કરીએ. તો 6 × 1 = 6, 10 મૂકી દેવાનું. 9 × 6 = 54. તો મિત્રો આનો જવાબ તમારો હશે 114. 19 × 6 = 114. ત્યારબાદ આ તો નોર્મલ હતું મિત્રો, આગળ હજુ ચાલીએ કે આપણે 21 × 7. તો 7 × 2 = 14. 7 × 2 = 14. 10 મૂકી દેવાનો. 7 × 1 = 7. તો 147 એ 21 × 7 હશે. ત્યારબાદ આપણે આગળનો ઘડિયો લઈએ તો 36 × 4 લઈ લઈએ. 3 × 12 = 12. 10 મૂકી દેવાનો. 6 × 6 = 24. 4 × 2 = 4. 144. 36 × 4 કેટલા થશે? 144. ત્યારબાદ હજુ આગળ જઈએ મિત્રો. આપણે તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરતા રહેજો. 36 નું જોઈ લીધું. હવે 37 જોઈ લીધું. હવે 4 ની લાઇનમાં જઈએ તો 44 × 6 કરવું છે મારે. તો 6 × 6 = 24. 10 મૂકી દેવાનો. 6 × 6 = 24. પછી શું કરી દેવાનો મિત્રો? આનો સરવાળો 4 × 2 = 6. 264 હશે. 44 × 6. ત્યારબાદ 57 × મારે 3 કરવા છે. 3 × 5 = 15. 10 મૂકી દો. 3 × 7 = 21. 0 × 7 = 1. 171 થશે. ત્યારબાદ 5 ગયા એટલે 67 ની લાઇનમાં જઈએ આપણે મિત્રો. તો 66 × મારે 5 કરવા છે. 6 × 5 = 30. 10 મૂકી દો. 6 × 5 = 30. 0 × 3 = 3. 330 આનો જવાબ હશે. ત્યારબાદ 7 ની લાઇનમાં આવીએ તો આપણે 76 × મારે 3 કરવા છે. 7 × 3 = 21. 10 × 6 = 18. સરવાળો કરી દો. 228 આનો જવાબ હશે. ત્યારબાદ 8 ની લાઇનમાં જઈએ મિત્રો. 8 ની લાઇનની વાત કરીએ તો મિત્રો આપણે કોઈ બી અંક લઈએ તો 84 લઈ લઈએ. 84 × મારે 6 કરવું છે. તો અહીં આગળ 8 × 5 = 8 × 6 = 48. તો 10 મૂકી દઈશું. 6 × 6 = 24. 8 × 2 = 10. 0 વધી પડી 1 એટલે કે 504 હશે. 84 × 6 નો જવાબ કેટલો હશે? 504. ત્યારબાદ આગળ જઈએ મિત્રો તો 97 લઈ લઈએ. 9 ની લાઇનની અંદર 97 × મારે 3 કર્યું છે. 9 × 3 = 27. 7 × 3 = 21. 1 291 હશે મિત્રો.
સત્તાણું ગુણ્યા ત્રણ કરશો તો કેટલા થશે? 291 થશે. એટલે તમારે 1 થી લગાવીને 100 લગીને તો ઘડિયા થઈ ગયા મિત્રો. હવે આપણે આગળ જઈએ 101 થી લગાવીને 99 સુધી, બરાબર? એટલે કે 3 આંકડાવાળા ડિજિટ શરૂ થશે. હવે તો 3 આંકડાવાળી રકમ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ધારી લો, હું જ્યાં લગી એંક ભરું છું. તમે પ્રેક્ટિસ કરી શકો છો. આ તો નોર્મલ હું તમને મિત્રો રીત બતાવું છું, પણ તમારે પ્રેક્ટિસ જાતે કરવાની હોય છે જેથી સ્પીડ આવે. તો હવે 115 હું લઉં છું અને મારે 115 × 4 કરવા છે મિત્રો. તો હવે આવા 3 અંકમાં શું છે, એક વિડીયો વ્યવસ્થિત રીતે જોઈ લેજો મિત્રો. આ દાખલો, આને આ ડિજિટ છોડીને ગુણવાનું. 4 એકા 4 4 એકા 4, 10 તો આપણે મૂકતા જ હતા તો મૂકી દેવાનું. 4 5 20, 4 × 2 6, 460 આનો જવાબ હશે મિત્રો. કેટલા? 460. એકડાવાળો આંકડો પતી ગયો છે, તો હવે બગડાવાળો આંકડો લઈ લઈએ, 227 લઈ લઈએ અને એના ગુણ્યા મારે 6 કરવા દે. તો મિત્રો જોજો, 6 2 12, 12નો બગડો વધી પડી 1, 6 2 12 ને 1 13, 10 તો મૂકવાનો જ કમ્પલસરી, બરાબર. 7 6 42, 4 × 2 6 3, એટલે કે 1362 આનો જવાબ હશે. કેટલા? 227 × 6. તો 200ની લાઈન પતી મિત્રો. તો હવે 300ની લાઈનમાં કોઈક આંકડો ધારી લઈએ આપણે. 300ની અંદર વિદ્યાર્થી મિત્રો ડિઝિટ જલ્દી યાદ નહીં આવતા, તમે કહી શકો છો કમેન્ટમાં. 336 × 4 કરી લઈએ. તો મેં કીધું છે આને જોવાનો નહીં, તમારે ડાયરેક્ટ આની જોડે કરવાનો. 3 4 12નો બગડો વધી પડી 1, 3 4 12 ને 1 13, 10 કમ્પલસરી મૂકી દેવાનું. 6 6 24, 4 2 ને 2 4 3 1, 1344 આનો જવાબ હશે. ત્યારબાદ હજુ પણ આગળ ચાલીએ મિત્રો. 4ની લાઈનમાં તો 445 લઈ લઈએ. 445 × 6 કરી દે. 6 6 24નો ચોકડો વધી પડી 2, 6 6 24 24 ને 2 26, અને 10 આપણે કમ્પલસરી મૂકીએ છીએ મિત્રો. 6 5 30 0 7 6, એટલે કે 2670 આ 445નો જવાબ હશે. ત્યારબાદ મિત્રો 5ના ડિજિટમાં જઈએ તો 557 લઈ લઈએ. તમે કોઈ પણ અંક લઈ શકો છો મિત્રો 3 અંકમાં, એના ગુણ્યા મારે 3 કરવા છે. તો 3 5 15નો 5 વધી પડી 1, 3 5 15 ને 1 16, અને 10 મૂકી દેવાનો. 7 3 21 1 7 16, એટલે કે 16 71 આનો જવાબ હશે. ત્યારબાદ 6 ને 600ની લાઈનમાં જઈએ તો 600666 લઈ લઈએ. પહેલી વાર 6 6 24નો ચોકડો વધી પડી 2, 6 6 24 24 ને 2 26, 10 મૂકવાનો. 6 6 24 સરવાળો કરીએ, 2664, 2664 666 × 4 કરવાથી જવાબ આવશે મિત્રો. મિત્રો તમને લાગે છે પેન ઉપાડ્યા વગર વાત કરી હતી સાહેબે, છતાં પેનથી ગણે છે મિત્રો. તમારે આની અંદર સ્પીડ લાવવાની છે, આની રીતે એકદમ સિમ્પલ રીતે તો ફટાકસે અને પેન પણ ઉપાડવાની જરૂર નહીં પડે, પણ એના માટે તમારે ઘણા બધા પ્રેક્ટિસ કરવા પડશે. ત્યારબાદ 735 × મારે 4 કરી લઈએ. 4 3 12નો બગડો વધી પડી 1, 7 6 28 ને 1 29, અને 10 મૂકી દેવાનો કમ્પલસરી. 4 5 20 0 9 9 અને 2 2 2940, 735 × 4 કરવાથી જવાબ આવશે. 8ની લાઈનમાં જોઈએ, 800ની લાઈનમાં તો 836 લઈ લઈએ, એના ગુણ્યા 6 લઈએ. 6 3 18નો આંકડો વધી પડી 1, 8 6 48 ને 1 49. ત્યારબાદ અહીંયા ગાડી 10 કમ્પલસરી મૂકવાનો મિત્રો. 6 6 36, 6 8 ને 2 10 ને 1 11 ને 1 વધી પડી 1, 10 ને 0 વધી પડી 1, એટલે કે 5016 836 × 6 કરવાથી જવાબ આવતો હશે. ત્યારબાદ હવે મિત્રો 900ની લાઈનમાં 1 લઈ લઈએ. 900ની લાઈનમાં આપણે 995 લઈએ અને 3 કરીએ. 9 3 27નો 7 વધી પડી 2, 9 3 27 28 ને 1 29, 10 કમ્પલસરી. 3 5 15નો 15 ના 15, 7 ને 1 8, 2 9 9, 2985 995 × 3 કરવાથી જવાબ આવશે.
વિદ્યાર્થી મિત્રો 900 ની લાઈન આગે પછી તમારો છેલ્લો ડિજિટ રહે છે મિત્રો 1000 માં. તો 1000 માં તો તમને ખબર છે કે 1 થી 9 લગી તમે ગુણો ખાલી એકડો લાગશે બગડો લાગશે નોડો એકા 1000 ગુણ્યા હું 9 કરીશ તો 9000 થશે, બાકી કોઈ છે નહીં. એટલે કે 1 થી લગાઈને જે આપણે થંબનેલમાં લખ્યું છે કે 1000 લગીના ઘડ્યા તો આ રીતે પરિપૂર્ણ કરી શકાય છે. તો આની પ્રેક્ટિસ કરજો, ખાસ કરીને ગવર્મેન્ટ એક્ઝામની જે સ્પર્ધાત્મક એક્ઝામો આવે છે બેંકની, બેંક પીઓ, બેંક ક્લાર્ક અને જે તલાટી છે, પીએસઆઈ, કોન્સ્ટેબલ, આ બધાની એક્ઝામની તો મિત્રો સમય બહુ ઓછો હોય છે, તેના માટે આપણે આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે એવું લાગી રહ્યું છે. તો અવશ્ય બધાને શેર કરો. ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ. આભાર તમારો.